गुजरात विधानसभाની ચૂંટણીમાં આવતીકાલે પાંચ જે પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે સુરક્ષા અને સલામતીની ચકાસણી કરવા એસપી ડોક્ટર લીના પાટીલ પહોંચ્યા છે ત્યારે એમની સાથે વાત કરીશું. મેમ, પાંચ જે વિધાનસભા બેઠક છે ત્યાં મતદાન પ્રક્રિયા આવતીકાલે હાથ ધરાનાર છે. ભરૂચ જિલ્લા પોલીસ કેટલી સજ્જ છે? આજે એટલે કે 30 તારીખે ગુજરાત વિધાનસભા 2022ના કન્ટેક્સમાં ડિસ્પેચિંગની પ્રક્રિયા અલગ અલગ પાંચ સેન્ટરો પરથી થઈ રહી છે. એ બાબતે પ્રોપર ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. જ્યારે આ ઈવીએમ્સ તમામ બૂથ ઉપર પહોંચી જશે એના માટે પણ પ્રોપર પોલીસનું અને સીપીએમએફનું હોમગાર્ડ જીઆરડીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. સેક્ટર પોલીસ મોબાઈલ, સેક્ટર મેજિસ્ટ્રેટ મોબાઈલની સાથે રહીને આ બૂથોનું નિરીક્ષણ કરશે અને તેમને પ્રોપર બ્રીફિંગ કરશે. આવતીકાલે સવારથી પોલિંગની પ્રક્રિયા ચાલુ થઈ જશે. તમામ બૂથ ઉપર પ્રોપર બંદોબસ્ત એઝ પર ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે ડિપ્લોય કરવામાં આવ્યો છે અને તમામ અધિકારીઓ ઓન ફિલ્ડ રહેશે અને કોઈપણ પ્રકારના ધાકધમકી વગર અને ફ્રી અને ફેર મેનરમાં ઇલેક્શન થાય એની તમામ તકેદારી પોલીસે રાખવામાં આવી છે. ખાસ કરીને જે ક્રિટિકલ પોલિંગ બૂથ છે કે જે મતદાન મથક છે ત્યાં પોલીસ દ્વારા કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે? જે પ્રકારે ડિપ્લોયમેન્ટ સ્કેલ આપવામાં આવ્યો છે ક્રિટિકલ બૂથ માટેનું એ પ્રમાણેનું સ્કેલિંગ પ્રમાણેની પોલીસ અને અલગ અલગ સીપીએમએફની કંપની દ્વારા ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે અને તેની જે બૂથ છે એનું સુરક્ષાની તકેદારી રાખવામાં આવેલી છે. આ હતા ભરૂચના એસપી ડૉક્ટર લીના પાટીલ. તેમના દ્વારા જે છે તે સુરક્ષા વ્યવસ્થાની જે તમામ તકેદારી છે તે રાખવામાં આવી છે અને ખાસ કરીને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ જે મતદાન મથક છે ત્યાં વિશેષ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જય વ્યાસ, કને ગુજરાત, અંકલેશ્વર.